સ્ટુડન્ટ્સ, આપણે ગણિતની અંદર ગયા વિડિયોની અંદર ચડતા ક્રમ વિશે શીખી ગયા છીએ. તો ચડતો ક્રમ હવે તમને ખબર પડી ગઈ કે આપણે ચડવાની ક્રિયા કરવાની છે. સીડી જેમ જેમ આપણે ચડીએ છીએ ઉપર, તો શું કરીએ છીએ, પહેલા પગથિયાથી આપણે છેલ્લા પગથિયા ઉપર જઈએ છીએ. એટલે આપણો સંખ્યાનો ક્રમ કેવો થાય છે, વધતો જાય છે. એટલે 1, 2, 3, 4, 5 એમ સંખ્યા કેવી થતી જાય છે, મોટી થતી જાય છે. બરોબર? તો આજે આપણે ઉતરતા ક્રમ વિશે જોઈશું. તો બધાનું ધ્યાન અહીંયા, તો અહીંયા હું સીડી દોરું. પછી એના પછી કયા છે, 18. કઈ છે, 18.
पंदर, कई छे पंदर, तो पंदर क्या छे, कई नीचे आए तो आई पंदर, एना पछी कई आवशे पंदर, तो बीस ओगणीस अठार अने पंदर, जेम जेम नीचे गया संख्या केवी थती गई छे, नानी थती गई, बराबर बीस करता ओगणीस नाना, ओगणीस करता अठार नाना, अठार करता पंदर नाना छे, एटले के मोटी संख्या उपरथी आपणे नानी संख्या उपर जवानुं छे। તમારે એટલું યાદ રાખવાનું ચડતા ક્રમમાં નાની સંખ્યા પરથી મોટી સંખ્યા પર નહીં, ઉતરતા ક્રમમાં મોટી સંખ્યા ઉપરથી આપણે નાની સંખ્યા ઉપર જવાનું છે। એટલે આમાં તમને ઊંધા અંકો સરસ કાંટા એટલે બધા ઊંધા અંકો તો યાદ કરી દેવાના ફટાફટ, જેમ છતાં એકથી સો કરો છો એવી જ રીતે ઊંધા તમારે સો થી એક સુધી કમ્પ્લીટ કરી દેવાનું છે। પછી અહીંયા બીજું એક ઉદાહરણ જોઈએ, અહીંયા લખીએ છત્રીસ પિસ્તાળીસ એકવીસ અને પંચાવન। તો હવે આ સંખ્યાને આપણે શું કરવાનું છે, ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે। તો અહીંયા આપણે ગોઠવીએ ઉતરતા ક્રમમાં સંખ્યા, શું કરવાનું છે, સૌથી પહેલા કઈ સંખ્યા આવશે, મોટી સંખ્યા છત્રીસ પિસ્તાલીસ એકવીસ અને પંચાવન, બરોબર। તો સૌથી મોટી સંખ્યા કઈ છે, અલગ અલગ સંખ્યા પર શું કરવાનું, આપણે દશક નો અંક ધ્યાનમાં રાખવાનો છે। હવે આમાં દશક નો અંક સૌથી મોટો કયો છે, ત્રણ ચાર બે અને પાંચ ની અંદર સૌથી મોટો અંક કયો છે તમને ખબર છે, શું ચાર ત્રણ છે, અહીંયા ચાર છે, અહીંયા બે છે, અહીંયા પાંચ છે, તો સૌથી મોટો કયો અંક આવશે, પાંચ, કયો આવશે, પાંચ, બરોબર। તો શું કરવાનું છે, પહેલા કઈ સંખ્યા લખીશું, પંચાવન, કઈ સંખ્યા લખીશું, પંચાવન, બરોબર, પંચાવન સૌથી મોટા છે, આપણે ઊંધા અંકોમાં જઈશું તો બરોબર છેલ્લે અહીંથી આમ આવશે, બરોબર ને, ઊંધા અંકમાં, એટલે ઊંધા અંકોમાં જોઈએ તો પંચાવન સૌથી મોટો અંક છે। પછી પંચાવન પછી કયો આવશે, હવે પંચાવન થી નાની લખવાની છે એટલે કે એની થોડીક નાની, તો હવે પાંચ પછી બીજો આપણે જોઈએ એ દશક ના અંકો, અહીંયા ત્રણ ચાર અને બે, તો હવે પાંચ કરતા ચાર નાના છે અને ચાર કરતા ત્રણ નાના છે એટલે પહેલા ચાર આવશે, બરોબર, એટલે પિસ્તાલીસ આવશે, તો અહીંયા આપણે લખીશું પિસ્તાલીસ, એટલે પંચાવન કરતા થોડીક નાની સંખ્યા કઈ થઈ, પિસ્તાલીસ, કઈ થઈ, પિસ્તાલીસ। હવે પિસ્તાલીસ ની નાની સંખ્યા કઈ છે, અહીંયા ત્રણ અને બે, તો પહેલા શું આવે, ત્રણ આવે, ઊંધા અંકોમાં જઈએ આપણે, અહીંયા જો આપણે ઊંધા અંકોમાં જઈશું તો અહીંયા જોઈએ દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે અને એક, બરોબર, તો શું આવે, આમ જઈએ તો જોયું મેં પેલા પાંચ આવ્યો, અહીંયા આ અંકમાંની કોઈ સંખ્યા નથી એટલે અહીંયા પાંચ આવ્યો, પછી અહીંયા ચાર આવ્યો, હવે શું આવશે, ત્રણ વાળી સંખ્યા, તો અહીંયા કેટલા છે, છત્રીસ, અહીંયા લખીશું આપણે છત્રીસ, બરોબર। હવે ત્રણ પછી શું રહી છેલ્લી સંખ્યા, એકવીસ, ત્રણ પછી શું આવ્યા, નીચે બે એટલે એકવીસ, એટલે આપણે જો ધીરે 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 નાની સંખ્યા ઉપર ગયા, પંચાવન પિસ્તાલીસ છત્રીસ અને એકવીસ, એટલે ધીરે 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 આપણે શું કરવાનું છે, નાની સંખ્યા ઉપર જવાનું છે, બરોબર ને। તો આગળ એક ઉદાહરણ જોઈએ આપણે, તો હવે આગળ ત્રીજું ઉદાહરણ જોઈએ, અહીંયા પંચોતેર ઓગણએસી ઇકોતેર અને સિત્યોતેર, તો આ સંખ્યાને આપણે હવે શું કરવાનું છે, ડાયરેક્ટ ઉતરતા ક્રમમાં ગોઠવીશું। તો હવે બધી એક જ લાઈનની સંખ્યાઓ છે, અહીંયા સાત સાત દશક નામમાં છે એટલે આપણે શું જોવાનું છે, અહીંયા એકમનો અંક પહેલો અંક જોવાનો છે, અહીંયા સાત એક નવ અને પાંચ, બરોબર, તો હવે સૌથી મોટો અંક કયો છે આમાં, પાંચ નવ એક અને સાત ની અંદર નવ છે, બરોબર, કયો છે, નવ, એ નવ એ સૌથી મોટા છે, તો અહીંયા પહેલી સંખ્યા કઈ આવશે, ઓગણ એસી, કઈ સંખ્યા આવશે, ઓગણ એસી, નવ બે પાંચ એક અને સાત મોટા કરતા મોટા છે એટલે ઓગણ એસી આવશે। હવે નવ કરતા થોડીક નાની, તો અહીંયા પાંચ છે એક છે અને સાત છે, નવ કરતા થોડીક નાની સંખ્યા કઈ આવશે, સાત, નીચે ઉતરી આપણે, અહીંયા મેં તમને હમણાં કીધું કે દસ નવ સાત છ પાંચ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે અને એક, બરોબર, આમ ઉતરીએ તો હવે નવ પછી શું આવશે, સાત, અહીંયા સાત છે સિત્યોતેર વાળી સંખ્યા, તો અહીંયા બીજો સંખ્યા કઈ આવશે, સિત્યોતેર, એટલે ઓગણએસી એનાથી થોડીક નાની સિત્યોતેર।
હવે પછી 75 અને 71 તો હવે અહીંયા 5 છે અહીંયા 1 છે તો 7 પછી શું આયા અહીંયા આગળ જઈએ તો 5 તો અહીંયા 75 લખીશું બરોબર એટલે 75 કરતા થોડીક નાની 75 હવે છેલ્લી કઈ સંખ્યા છે 71 અહીંયા સૌથી 1 ક્યાં છે નીચે એટલે સૌથી છેલ્લી સંખ્યા નાની કઈ આવશે 71 બરોબર એટલે 79 70 75 અને 71 શું થયો મોટી સંખ્યા ઉપર થી આપણે ધીરે ધીરે કેવી સંખ્યા પર ગયા નાની સંખ્યા ઉપર ગયા ચોથું એક ઉદાહરણ આપણે જોઈ લઈએ હવે ચોથું ઉદાહરણ જોઈએ અહીંયા 65 96 85 અને 59 હવે આ સંખ્યાને આપણે શું કરવાનું છે ઉત્તર ક્રમમાં ગોઠવવાની છે સૌથી પહેલા કઈ સંખ્યા મોટી સંખ્યા હવે આમાંથી જો બધાનો દશમ અંક આપણે અહીંયા જોવાનો છે એકમ અંક જોવાનો નથી દશમ અંક જોવાનો છે તો અલગ અલગ સંખ્યા હોય તો હંમેશા તમારે દશમ નો અંક જોવાનો તો અહીંયા 6 9 8 અને 5 સૌથી મોટી સંખ્યા કઈ છે 9 1 થી 10 માં સૌથી મોટી સંખ્યા કઈ છે 9 અહીંયા પહેલા આવશે 96 શું આવશે 96 હવે 96 કરતા થોડીક નાની તો 9 પછી આમ આગળ જઈએ ઉદાહરણમાં શું આવશે 8 બરોબર 10 પછી શું આવે 9 અને 8 તો 85 અહીંયા લખીશું 96 કરતા 85 થોડા નાના હવે એના પછી શું આવશે તો અહીંયા 10 છે 9 8 અને 7 વાળી કોઈ સંખ્યા નથી અહીંયા દશમ અંકમાં છે નથી તો શું છે 7 પછી શું આવશે 6 ઉદાહરણમાં શું આવે 6 અહીંયા 65 એ 85 કરતા થોડીક નાની સંખ્યા છે હવે 65 પછી અહીંયા 6 છે હવે 6 પછી શું આવે 5 નીચે કરી તો 59 છેલ્લી સંખ્યા તો 96 85 65 અને 59 એટલે કે મોટી સંખ્યા ઉપરથી કેવી સંખ્યા ઉપર ગયા નાની 9 કરતા 8 થોડાક નાના અહીંથી થોડાક 6 નાના અને 6 પછી 5 નાના એટલે મોટી સંખ્યા ઉપર આપણે ધીરે ધીરે નાની સંખ્યા પર ગયા તો હું આમ આ ચારે ઉદાહરણો તમને ફોટો મોકલીશ